અમરેલીના વડિયાના ખાખરીયા ગામમાં બસિયા પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહનું સુંદર આયોજન કરાયું છે, જેમાં પરમ શ્રદ્ધે સંત શ્રી મોરારી બાપુ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ કથામાં વ્યાસાસને બિરાજીત મુકુંદ મહારાજ કથાનું રસપાન કરાવી રહ્યા છે. આ કથાનો લાભ લેવા શ્રી ભીખુભાઈ ઓઢભાઈ બસિયાએ આમંત્રણ પાઠવેલ છે. આ કથા 5 એપ્રિલ 2017 થી 11 એપ્રિલ 2017 સુધી ચાલશે. રાજબાઈમાં અને શ્રી સોનલમાં પધાર્યા હતા. અહેવાલ રાજુ કારિયા, વડિયા. એવા આપણા અદભુત શાસ્ત્રનું પારાયણ 9 દિવસ આ પરિવાર અને એમના આયોજનને લીધે થયું છે. મને ભાગવતની કથામાં કંઈ બોલવાનું હોય ત્યારે હંમેશા એમ કહેવાની ઈચ્છા થાય કે આપણે ત્યાં એવી માન્યતા છે, અને સાચી પણ છે, ખોટી નથી, કે કોઈના મરણ પાછળ એમની સદગતિ માટે, એમના આત્માના કલ્યાણ માટે આપણે ભાગવત કથાનું આયોજન કરતા હોઈએ છીએ, એવી એક મોટી ધારણા ખરી. અને એ સાચું પણ છે કે આનાથી પિતૃઓનો, સદગતોનો ઉદ્ધાર થાય, એ તો થાય જ. પણ મને કાયમ એવું સમજાયું છે કે જેનો ઉદ્ધાર થઈ ગયો હોય છે એનો જ પરિવાર આ કથા મંડાવી શકે. જેનો ઉદ્ધાર ન થયો હોય એના પરિવારને આવું આયોજન મગજમાં સૂજે જ નહીં. ભાગવત કથાની પધરામણી કરવી, 7 કે જે કઈ કથાનો ક્રમ હોય, 7 દિવસ તો ઓછામાં ઓછા હોય, 7 દિવસ સુધી ભાગવતની કથાનું ગાયન થાય, એ જેના સ્મરણમાં થયું એની ઓલરેડી સદગતિ જ હોય તો જ આ થઈ શકે. પાછળથી સદગતિ તો થાય. મારી શ્રદ્ધા તો ત્યાં સુધી છે કે ભાગવત, રામચરિત માનસ અથવા તો કોઈ પણ આપણા સદગ્રંથો આપણા ઘરમાં હોય ને, એ ઘરમાંથી કોઈ પણ મરણ થાય એનું કોઈ દિવસ દુર્ગતિ થાય જ નહીં. એટલે શાસ્ત્રની મોટી મહિમા છે. ત્યારે ભાગવતજી બિરાજે, 7 દિવસ સુધી એની કથા ચાલે, લોકો ભજન અને ભોજન કરે, આવું જયારે થતું હોય ત્યારે શું કહેવાનું.